जय स्वामीनारायण विद्यार्थी मित्रों, हूँ भावेश मेहर, श्री स्वामीनारायण विद्यासागर स्कूल की शैक्षणिक यूट्यूब चैनल और शैक्षणिक व्हाट्सएप ग्रुप माध्यम फरी एक वक्त धोरण आठ ना दरेक विद्यार्थी भाइयों और बहनों मातृभाषा विषय गुजराती ना ऑनलाइन क्लास में स्वागत करो। मित्रों, आपने गुजराती ना एकम नंबर एक, एकम नंबर बे अने एकम नंबर त्रण क्रमशः चित्रपाठ बजार में काव्य एक अजदे जिंदगारी अने सरस मजानु गद्य झूमो भिजती हुई। मैं बात करी थी कि दरेक गद्य के दरेक पद्य अंतर्गत आपने थोड़ू थोड़ू व्याकरण भणवानुं थाय छे। दरेक विषय सामग्री साथे एमना एमनुं जोड़ायेलुं व्याकरण ए शीखवुं खास अगत्यनुं छे। આપણે જ્યારે કાવ્ય ભણ્યા એક જ દે જિંદગારી ત્યારે એમાં એક મુદ્દો આવ્યો હતો સ્વર અને વ્યંજન। આ મુદ્દા અંતર્ગત આપણે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય, કયા વ્યંજનો આપણા મુખના કયા ભાગમાંથી બોલાય છે એની સંપૂર્ણ વિગત આપણને ખબર હોવી જોઈએ। આજે આપણે વ્યાકરણ વિભાગના મુદ્દા અંતર્ગત સ્વર અને વ્યંજન મુદ્દાની ચર્ચા કરવાના છીએ। જે વિદ્યાર્થી મિત્રોએ શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો જેથી તમારા ધોરણના દરેક વિડીયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર મળે। વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી મોકલવામાં આવેલા દરેક વિડીયો શરૂઆતથી અંત સુધી અભ્યાસ કરો અને જે વિડીયો પસંદ આવે એને લાઈક પણ કરો। વિષય શિક્ષકો દ્વારા તમને જે કામ સોંપવામાં આવે છે, ગૃહ કાર્ય હોય, પાઠ્યક્રમનું કાર્ય હોય, સ્વાધ્યાયનું કાર્ય હોય, એકમ કસોટીને લગતું કોઈ કાર્ય હોય, શાળાની પરીક્ષાઓને લગતું કામ હોય, આ દરેક કામ સમયસર કરતા રહેજો અને યુટ્યુબ ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો। મિત્રો, ઘણી બે પ્રકારના હોય છે એવું આપણે ધોરણ પાંચ થી હું જ્યાંથી તમને ભણાવું છું ત્યારથી આપણે ભણતા આવ્યા, કયા કયા ધ્વનિઓ છે, સ્વર અને વ્યંજન એવા બે પ્રકારે આપણે ધ્વનિઓને ઓળખીએ છીએ। સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય, કયા કયા સ્વરો છે અને કયા કયા વ્યંજનો છે એનો પણ પરિચય તમને હશે। આપણે આ બધા ગુજરાતી ભાષાના સ્વરો છે અને વ્યંજન કયા કયા છે, ક થી હ સુધી જે અક્ષરો છે એ બધા વ્યંજન છે। હવે એ પણ જાણી લઈએ કે વ્યંજનનું ઉચ્ચારણ કરવા માટે આપણે સ્વરની મદદ લઈએ પડે। આપણે ક બોલીએ છીએ તો ક છે સ્વતંત્ર નથી, પણ ક માં ભળેલો છે અ ત્યારે એ બને છે ક। વ્યંજન સ્વરને બોલવા માટે આપણે વ્યંજનની મેળવણી કરવી પડતી નથી, કેમ કે વ્યંજન છે સ્વર છે સ્વતંત્ર છે, એને સ્વતંત્ર ઉચ્ચારણ કરી શકાય છે। પાઠ્યપુસ્તકના આધારે આપણે જોતા જઈએ, કોષ્ટક સમજીએ અને આ સિવાયના સ્વર અને વ્યંજનના મુદ્દાને આપણે ચર્ચા કરતા જઈએ। જોઈએ પહેલા પેજ નંબર 5 ઉપરથી સ્વર અને વ્યંજન। ભાષાનો નાનામાં નાનો ઘટક એટલે કે એકમ એ ધ્વનિ છે, અવાજ। ધ્વનિ એટલે કોઈ અવાજ, સ્વર। ભાષાનો નાનામાં નાનો ઘટક એ ધ્વનિ છે અને ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ। એક પ્રકારનો અવાજ છે એને આપણે બે ભાગમાં વહેંચ્યો, એકને સ્વરમાં મૂક્યો અને એકને વ્યંજનમાં મૂક્યો।
પરંપરાથી આ બે પ્રકારે આપણે એને ઓળખીએ છીએ. ફેફસામાંથી નીકળતી હવા શ્વાસનળી દ્વારા આવે ત્યારે સ્વર પેટી નાદતંત્રીઓમાં આવે ત્યારે અવરોધ થાય છે. ફેફસામાં આપણે જે હવા ભરીએ છીએ શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા, એ હવા જ્યારે બહાર આવે છે ત્યારે શ્વાસનળી દ્વારા આપણે એને બહાર લાવીએ છીએ ત્યારે એ હવા છે સ્વર પેટીમાં અને નાદતંત્રીઓમાં અવરોધાય અને પછી મુખપથ કે નાસિકાપથ, મુખ એટલે મોઢું અને નાસિકા એટલે નાક, મોઢું અને નાક દ્વારા બહાર આવે છે ત્યારે ધ્વનિ રૂપે સંભળાય છે. જ્યારે એ હવા કોઈ જગ્યાએ અવરોધાય છે, કોઈ જગ્યાએ ઘર્ષણ પામે છે ત્યારે એમાંથી સ્વર કે વ્યંજન અથવા તો અવાજ છે નીકળે છે, ધ્વનિ રૂપે આપણને એ હવા સંભળાય છે. હવે સ્વર કોને કહેવાય? મોકે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુમો છે. મોઢામાંથી અથવા તો નાકમાંથી ધ્વનિ રૂપે કોઈ અવાજ રૂપે સંભળાતું આ હવાનું જે મોજું છે, હવા છે, એ કોઈ પણ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે, એમને કોઈ અવરોધ ન નડે, અથવા તો જુદા જુદા પોલાણોમાંથી શ્વાસનળીમાં થી પસાર થઈને મુખના અલગ અલગ પોલાણોમાંથી બહાર થઈ આવે છે, આંદોલિત થઈને પસાર થઈને બહાર આવે છે ત્યારે સ્વર સંભળાય છે. આ ધ્વનિઓને આપણે સ્વર તરીકે ઓળખીએ. દાખલા તરીકે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ આ બધા સ્વરના ઉદાહરણો ગણી શકાય. વ્યંજન કોને કહેવાય? વ્યંજન એ મો કે નાકમાંથી, મોઢામાંથી અથવા નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુમો છે. ક્યાં પૂરેપૂરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન સંભળાય છે. મોઢામાંથી કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું જે વાયુનું મોજું છે એ ક્યાંક પૂરેપૂરું એટલે કે સાવ અવરોધાય જાય અથવા તો આંશિક એટલે કે થોડું ઘણું અવરોધાય અને બહાર આવે ત્યારે એને વ્યંજન તરીકે ઓળખીએ. અ તમે બોલો તમારા મોટા ભાગની હવા છે બહાર નીકળે, ક તમે બોલો તો આપણા મોઢાના ઘણા અંગો છે એ જોડાઈ જાય ત્યારે આપણે કનું ઉચ્ચારણ કરીએ ઘણો બધો અવાજ થઈ બેસી જાય અને ધ્વનિ સંભળાય. વ્યંજન એટલે વી વત્તા અંજન, જો સંધિયુક્ત શબ્દ બતાવ્યો, અંજન એટલે આંજવું, વી વત્તા અંજન, અંજન એટલે આંજવું, આંજણ કરવું, મેળવણી કરવી, એવો અર્થ આપણે એનો લઈ શકીએ. જે ધ્વનિ ઘટક એકો એટલે કે સ્વતંત્ર ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. જે સ્વરને આપણે એટલું ઉચ્ચારી શકતા નથી, સ્વતંત્ર રીતે એનું ઉચ્ચારણ થઈ શકતું નથી, પણ એને ઉચ્ચારવા માટે આપણે સ્વરનો સ્વરની ઉમેર મેળવણી સ્વર ભેળવવો પડે એવા ધ્વનિઓને આપણે વ્યંજન તરીકે ઓળખીએ છીએ. અને આ ઉપરાંત ધ્વનિઓ પણ અલગ અલગ પ્રકારના હોય છે. દાખલા તરીકે અઘોષ ધ્વનિ, અઘોષ ધ્વનિ કોને કહેવાય? નાદતંત્રી મહદ અંશે અલ્પ માત્રા એટલે કે અકંપ અવસ્થામાં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ કહેવાય. નાદતંત્રી આપણે જે બોલીએ છીએ અવાજ કાઢવા માટેનું તંત્ર છે એમાંથી મહદ અંશે અલ્પ માત્રા ઓછી માત્રામાં આપણે નાદતંત્રી ગળું છે તો ગાય સ્પર્શ તો ઓછી માત્રામાં એક કંપન અનુભવ્યો એટલે કે ધ્રુજારી ઓછી અહીંયા થાય ત્યારે જે ધ્વનિ બહાર નીકળ્યો હશે એને અઘોષ ધ્વનિ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આપણે ગળાના ભાગમાં સ્પર્શ કરતા ધ્રુજારી આપણને ઓછી સંભળાય અને જે ધ્વનિ બહાર નીકળે છે એને કહેવાય અઘોષ ધ્વનિ. કે ક, ક માં તમે ગળામાં સ્પર્શ કરશો તો ક એટલી બધી કંપારી ઉત્પન્ન કરશે નહીં. ખ, ચ, છ, ટ, ઠ, ટ અને થ આ ક્રમશઃ બધા અઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. ઘોષ ધ્વનિ કોને કહેવાય? નાદતંત્રી સહજ વધુ કંપનની અવસ્થામાં હોય, ગળા ઉપર હાથ રાખતા આપણું ગળું સ્વર બોલતી આવે ધ્વનિ બોલતી વ્યક્તિએ વખતે વધારે કંપન અનુભવ, વધારે ધ્રુજારી અનુભવે એવી અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને ઘોષ ધ્વનિ કહેવામાં આવે છે. દાખલા તરીકે
ग से, घ से, ज से, झ से, ड, ढ, द ने ध। आ बता घोष ध्वनि तरीके आपने ने ओळखीए छे। હવે અહીં એક સરસ મજાનું કોષ્ટક તમને આપેલું છે તમારા પાઠ્યપુસ્તકમાં, ધ્યાન રાખજો। આપણે આ કોષ્ટકને સમજતા જઈએ, ઉપરના ભાગમાં લખ્યું છે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય એટલે કે વજ્ર, દંત્ય અને ઓષ્ઠ। આપણા મુખના અલગ અલગ ભાગમાંથી બોલાતા ધ્વનિઓ આપણને અહીંયા એક કોષ્ટક દ્વારા આપવામાં આવેલા છે। ઝડપથી આપણે કોષ્ટક સમજી લઈએ। ત્યારબાદ છે મૂર્ધન્ય, જેને વજ્ર કે વંજન તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ છે દંત્ય। દંત્ય, દંત એટલે દાંત, દાંતનો સ્પર્શ કરવાથી જીભ જ્યારે દાંતનો સ્પર્શ કરે છે ત્યારે બોલાતા વ્યંજનો કે ધ્વનિઓ। ત્યારબાદ છે ઓષ્ઠ, ઓષ્ઠ એટલે હોઠ, હોઠના સ્પર્શ અથવા બે હોઠ ભીડાવાથી બોલાતા ધ્વનિઓ, અઘોષ અને ઘોષ। આ બધું આપ્યું છે અલ્પપ્રાણ અને નીચે આપેલું છે મહાપ્રાણ। પ્રાણ એટલે પ્રાણવાયુ અથવા તો હવા, અલ્પ એટલે થોડું, જ્યારે થોડું થોડી હવાથી આપણે ધ્વનિનું ઉચ્ચારણ કરી શકીએ એવા ધ્વનિઓને અલ્પપ્રાણ ધ્વનિઓ કહેવાય, અને વધારે હવાની જરૂર પડતા ધ્વનિઓ છે એને આપણે મહાપ્રાણ ધ્વનિઓ કહીશું। હવે જોઈએ અઘોષ, અઘોષ વ્યંજન કોને કહેવાતા કે જે ધ્વનિ બોલ ઉચ્ચારતી વખતે આપણે નાદતંત્રી સહીએ ઓછો કંપન અનુભવે એને અલ્પપ્રાણ એટલે ક બોલતા આપણે એટલી બધી હવા બહાર કાઢવાની જરૂર પડતી નથી। ક છે અને ખ બોલતી વખતે પ્રાણવાયુ વધી જાય છે અથવા તો હવાની જરૂર વધારે પડે છે અને એ પણ અઘોષ ધ્વનિ છે, જે બોલતી વખતે નાદતંત્રીઓ કંપન ઓછો અનુભવે છે। ઘોષ ધ્વનિ હશે ગ, ઘોષ એટલે નાદતંત્રીઓ કંપન વધુ અનુભવે, અને એ અલ્પપ્રાણ છે ગ બોલતી વખતે આપણે એટલી બધી હવા ગળામાંથી બહાર ફેફસામાંથી લાવવાની જરૂર પડતી નથી। ત્યારબાદ છે ઘ, એ જ રીતે આપણે ક્રમશઃ લખી લઈએ છો છ, ઝ, ઝ, ટ, થ, ડ, ઢ, અણ અને તિ, ત અને થ, ડ, ઢ, પ, ફ, બ, ભ। આ રીતે જેની ધ્વનિઓનું કોષ્ટક આપ્યું છે અઘોષ અને ઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ। ક છે અલ્પપ્રાણ, અઘોષ અલ્પપ્રાણ, કંઠ્ય વ્યંજન છે, કંઠમાંથી બોલાય છે, તો ક બોલશો તો સંપૂર્ણ ધ્વનિ છે ગળામાંથી પસાર થશે, એ રીતે ખ બોલશો તો એ પણ ગળામાંથી પસાર થશે। ગ અને ઘ બધા ગળામાંથી બોલાતા। તાલવ્ય એટલે આપણા મોઢાના ઉપરના ભાગનું તાળું છે ત્યાં આપણે જીભનો સ્પર્શ થાય ત્યારે આપણે એનું
કરી શકીએ, દાખલા તરીકે ચ, તો જીભ તાળવાને ન અડાડો તો ચ નું ઉચ્ચારણ આપણે કરી શકીએ. મે એ જ રીતે છ, ઝ અને ઝ આ બધા વ્યંજનો છે એ કેવા છે? તાલવ્ય વ્યંજનો. ત્યાર બાદ છે મૂર્ધન્ય ટ. તમે તાળવાની નીચેના એટલે કે આપણા દાંત છે અને પેઢા છે એને ઉપરના ભાગને સ્પર્શ કરીને જીભને વાળીને બોલવા તો વ્યંજન છે મૂર્ધન્ય. વર્જ્ય વ્યંજન છે અઘોષ ટ ઠ ડ ઢ, એટલે આપણા પેઢાના ભાગને સ્પર્શ કરવાથી ઉચ્ચાર આવે. દંત્ય વ્યંજન, દંતી એટલે દાંતનો સ્પર્શ જ્યારે જીભ કરે છે ત્યારે જ આ ધ્વનિઓ છે ઉચ્ચારણ થઈ શકે. દાખલા તરીકે ત, તો દાંતનો સ્પર્શ કર્યા વિના આપણે આ ધ્વનિઓને બોલી શકીએ. ને એટલે ઘણીવાર તમે કોઈ એવા વ્યક્તિને જોવો કે જેના મોઢામાં દાંત નથી, આગળના તો ખાસ, એ વ્યક્તિ દ્વારા જ્યારે અમુક શબ્દો બોલાતા હોય ત્યારે આપણે એનો સ્પષ્ટ ઉચ્ચારણ સમજી શકતા નથી. કેમ કે ત એનાથી બોલાતો નથી, દ બોલાતો નથી, થ બોલાતો નથી અને ધ બોલાતો નથી. એના માટે દાંતનો સ્પર્શ જીભ કરે એ આવશ્યક છે. ઓષ્ઠ્ય વ્યંજન એટલે બે હોઠ છે બીડાવાથી અને એમાંથી હવામાં જો નીકળે છે ત્યારે બોલાતો કંપન સાથેનો ધ્વનિ છે પ. હોઠને જોડ્યા વિના તમે પ નું ઉચ્ચારણ કરી શકતા નથી. ફ, બ અને ભ આ બધા ઓષ્ઠ એટલે કે હોઠ બંને ભીડાય તો જ બોલાતો ધ્વનિ છે. તો આ રીતે આપણે કેટલાક ધ્વનિઓનો પરિચય મેળવ્યો. સમય થઈ ગયો છે ઘણો બધો, આજના તાસ માટે આપણે આટલું જ રાખીએ. બાકી હજી ઘણું બધું વ્યાકરણ બાકી છે આપણું સ્વર અને વ્યંજનને લગતું. આપણે આવતા તાસમાં એની ચર્ચા વિસ્તારપૂર્વક કરીશું. વ્યાકરણ બુકમાં લખવાની વિગત તમને પીડીએફ ફાઇલ દ્વારા મોકલવામાં આવશે. આ વિડીયોનો માત્ર તમારે અભ્યાસ કરવાનો છે અને સ્વર અને વ્યંજનનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. ફરીથી મળીશું આપણે ભાગ બે માં સ્વર અને વ્યંજનના બીજા મુદ્દા કેટલાક સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. દિવસ શુભ રહે.